मोदी जी सरकार में 7 वर्ष पूर्ण थता सेवा ही सरकार ना नामे भारतीय जनता पार्टी युवा मोर्चा डभोई द्वारा डभोई तेमज कायावरोहण खाते ब्लड डोनेशन कैम्प नु आयोजन करवामां आव्युं हतुं। छेल्ला 1.5 वर्षथी भारतीय जनता पार्टी द्वारा सेवा सप्ताह निमित्ते अलग अलग कार्यक्रमों योजी रह्या छे, जेना भागरूपे भारतीय जनता पार्टीना युवा मोर्चा द्वारा सेवाही संगठनना नामथी अलग अलग कार्यक्रमों योजाई रह्या छे, जेमां अनाजनी किटनुं वितरण, सेनेटाइजरनुं वितरण, मास्कनुं वितरण जेवा अनेक कार्यक्रमों योजाई रह्या छे। तेना भागरूपे वडोदरामां 10 जेटली अलग अलग जग्याओ उपर ब्लड डोनेशन कैम्पनुं आयोजन करवामां आव्युं हतुं, जेना भागरूपे आज रोज डभोई विधानसभाना डभोई नगरमां जारोलानी वाड़ी खाते तेमज कायावरोहणमां ब्लड डोनेशन कैम्प राखवामां आव्यो हतो, जेमां हिंदू ब्लड बैंकना सहयोगथी आ कैम्पनुं आयोजन करवामां आव्यो हतो। आ कैम्पमां डभोईना धारासभ्य શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ब्लड डोनेशन कैम्पनी शुरुआत करवामां आवी हती। आ कार्यक्रममां भारतीय जनता पार्टीना प्रदेश मंत्री श्रीमती जान्हवीबेन व्यास, वडोदरा जिला प्रमुख અશોકભાઈ પટેલ, शिक्षण समिति चेयरमैन अश्विन पटेल, महामंत्री बीजे ब्रह्मभट्ट, कल्पेश पटेल, वडोदरा जिला युवा मोर्चाना प्रमुख दर्शित ब्रह्मभट्ट, कौशल पटेल, डभोई नगर प्रमुख संदीप शाह, डभोई महामंत्री अमित सोलंकी, डभोई नगरपालिका प्रमुख काजलबेन दुलाणी, कारोबारी चेयरमैन विशाल शाह सहित भाजपना युवा मोर्चाना कार्यकरो मोटी संख्या में उपस्थित रह्या हता। भारतीय जनता पक्ष ने केन्द्र सरकार माननीय वडाप्रधान नरेन्द्र भाई मोदी એમની સરકારે 7 વર્ષ પૂરા કર્યા છે, અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, પરંતુ છેલ્લા 1.5 વર્ષથી જે કોરોના રૂપી મહામારી છે, મહામારીમાં જે તકલીફો ઊભી થઈ છે, એ તકલીફો ભવિષ્યમાં ના પડે એના માટે સેવાઈ સંગઠનના નામે ભારતીય જનતા પક્ષ દ્વારા કાર્યક્રમો આપવામાં આવ્યા છે, જેમાં કોઈ ઠેકાણે અનાજની કીટનું વિતરણ હોય, સેનેટાઇઝરનું વિતરણ હોય, માસ્કનું વિતરણ હોય, તેઓ અલગ અલગ કાર્યક્રમની સાથે ભારતીય જનતા પક્ષ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજે વડોદરા જિલ્લામાં 10 ઠેકાણે આ બ્લડ ડોનેશન કેમ્પના આયોજનો કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપ ડભોઈ વિધાનસભામાં ડભોઈ નગર અને કાયાવરોન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ડભોઈ નગરમાં આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં યુવાનો અને ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો શુભેચ્છકો હાજર રહ્યા છે। આજે વિશેષ રૂપે ડભોઈ નગરમાં ભારતીય જનતા પક્ષના પ્રદેશ મંત્રી શ્રીમતી જાન્હવીબેન વ્યાસ જેઓ જિલ્લાના પ્રભારી પણ છે, સાથે જિલ્લા પંચાયત વડોદરાના પ્રમુખ અશોકભાઈ પટેલ, જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, કલ્પેશભાઈ પટેલ, જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ દર્શિતભાઈ, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી કૌશલભાઈ દવે, નગરના પ્રમુખ સંદીપભાઈ, નગરના નગરપાલિકાના પ્રમુખ કાજલબેન સહિત નગરના આગેવાનો, જિલ્લાના આગેવાનો અને યુવા મોરચાના પદાધિકારીઓ, ભારતીય જનતા પક્ષના શુભેચ્છકો તમામ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો અને યુવાનોનો ઉત્સાહ આ બ્લડ ડોનેશન માટે દેખાય છે। ફક્ત રાજકીય રીતે યુવાનોનો ઉપયોગ નહીં, પણ સામાજિક રીતે પણ ભારતીય જનતા પક્ષ દ્વારા યુવાનોને એક નવો રાહ ચીંધવામાં આવ્યો છે, એ બદલ ભારતીય જનતા પક્ષ યુવા મોરચાના અને સંગઠનના તમામ પદાધિકારીઓને અભિનંદન।